હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન લેક્ચરની અંદર હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર ધોરણ 6 ગુજરાતી જેની અંદર પાઠ નંબર 8 બિરબલની યુક્તિ વિશે આપણે માહિતી મેળવેલી હતી. વિદ્યાર્થી મિત્રો, એ પાઠને આજે આપણે આગળ વધાવીશું. સૌ પ્રથમ આપણે જોયેલું કે ભાઈ બિરબલની યુક્તિ, મતલબ કે બિરબલ જે ચતુરાઈથી પોતે જે યુક્તિ કરે છે, ઉપાય કરે છે, એની વાત આ પાઠની અંદર આપેલી છે. મિત્રો, આપણે અગાઉ જોયું કે ભાઈ રાજા છે, એને સવારથી સાંજ સુધી જમવાનું મળતું નથી. હવે જમવાનું ન મળવાને કારણે રાજા ખૂબ ગુસ્સે થાય છે અને છેલ્લે એવો નિર્ણય લે છે કે ઓલા અપશુકન્યા, મતલબ કે જે માણસનું મોઢું જોવાથી અપશુકન થાય એવા જાડુવાળાને તમે પોતાના સૈનિકોને આજ્ઞા આપે છે કે તમે જઈ અને એને પકડી આવો અને એને જેલની અંદર પૂરો અને સવાર થતાની સાથે એને ફાંસી ઉપર ચડાવી દેવાનો છે. રાજા આવો નિર્ણય કરે છે. આપણે ત્યાં છેલ્લે સુધી જોયું, હવે એ પાઠને આપણે આગળ જોઈએ. સિપાઈઓએ પેલા બિચારા નોકરને પકડ્યો. જો હવે રાજાએ આજ્ઞા દીધી એટલે સિપાઈઓને તો શું કરવું પડે? તો કે એ નોકરને પકડવા માટે જવું જ પડે. પણ એ કહે છે નોકર કેવો છે? બિચારો, મતલબ કે એનો કોઈ વાક ગુનો છે નહીં. જેમ આ વ્યક્તિએ એનું મોઢું જોયું એમ એણે એનું મોઢું જોયું, એટલે કહે છે કે ભાઈ બિચારા નોકરનો કાંઈ વાક ન હોવા છતાં પણ સિપાઈઓ શું કરે છે? તો કે એને પકડી અને લઈ આવે છે. રસ્તામાં એની પાછળ એની પત્ની, છોકરા અને સગાવહાલા તથા નાતીલા રોકોકળ કરતા ચાલતા હતા. જો હવે કોઈ પણ જાતના વાક ગુના વિના તમે કોઈ માણસને જેલની અંદર પૂરવા માટે લઈ જતા હોય એટલે સ્વાભાવિક છે કે આવી બધી પ્રક્રિયાઓ બને. એટલે જેવા સિપાઈઓ છે એ આ જાડુવાળાને લઈ જતા હતા એટલે તરત જ એ જાડુવાળાની પાછળ કોણ હતું? તો કે એક તો એની પત્ની હતી, પછી એના જે નાના છોકરાઓ હતા એ હતા, એ ઉપરાંત એ કહે છે એના સગા વહાલા, મતલબ કે એને જે સગા થતા હોય એ વ્યક્તિ, અને નાતીલા, મતલબ કે એની નાત અથવા તો એની જ્ઞાતિના જે વ્યક્તિ હોય એ બધા જ વ્યક્તિઓ એની પાછળ રોકકળ કરતા, મતલબ કે જોર જોરથી રોતા રોતા એની પાછળ પાછળ ચાલ્યા જતા હતા. કારણ કે એના મનની અંદર એક વિચાર હતો કે કોઈ પણ જાતના વાક ગુના વિના આ વ્યક્તિ શું કામ એને આ બધાને પકડી અને લઈ જાય છે. વચમાં બિરબલનું ઘર આવ્યું. જો એમ કે છે જે જગ્યાએથી આ ઝાડુવાળાને પકડી અને સિપાઈઓ છે એ લઈ જતા હતા ત્યાં રસ્તાની અંદર બિરબલનું ઘર આવે છે. આપણે આગળ જોયું કે ભાઈ બિરબલ છે એ ખૂબ ચતુર હતો, ખૂબ ચાલાક હતો અને દરેક વસ્તુનો ઉકેલ અથવા તો ઉપાય એની પાસે હતો. રોકકળનો અવાજ સાંભળીને બિરબલ બહાર આવ્યો અને એમણે પૂછપરછ કરીને બધી હકીકત જાણી લીધી. જેમ કે છે બિરબલને જેવો રોકકળ, મતલબ કે રોવાનો અથવા તો દેકારાનો અવાજ સંભળાણો એટલે તરત જ બિરબલ છે એ પોતાના ઘરમાંથી બહાર આવે છે અને બહાર આવી અને ત્યાં બધા વ્યક્તિઓ પાસેથી બધી હકીકત જાણી લીધી, પૂછપરછ કરી લીધી અને એને જોયું કે ભાઈ આમાં સાચી ઘટના શું છે, કઈ રીતે આ વ્યક્તિને પકડીને લઈ જાય છે એ જોયું. એણે પહેલાં કમનસીબ માણસને બાજુએ બોલાવી કાનમાં ધીમેકથી કંઈક કહ્યું. જો હવે બિરબલ શું કરે છે? તો કે ઓલા પેલો, મતલબ કે જે ઝાડુવાળો હતો, કમનસીબ, મતલબ કે જેનું ભાગ્ય ખરાબ છે તેવો માણસ, એ માણસને બિરબલ શું કરે છે? તો કે પોતાની બાજુમાં બોલાવે છે અને ત્યારબાદ એના કાનની અંદર ધીમેકથી કંઈક કહે છે. બિરબલની વાત સમજી લઈને ઝાડુવાળો સિપાઈઓ સાથે આગળ ચાલ્યો. તો આપણે જોયું કે બિરબલ છે એ ખૂબ ચતુર છે, ખૂબ ચાલાક છે, એટલે એણે શું કર્યું? તો કે બિરબલની જે વાત ઝાડુવાળાને કહેવા માંગતો હતો ઝાડુવાળો એ આખી વાતને સમજી ગયો અથવા તો જાણી લીધી અને સમજાણું કે ભાઈ બિરબલ શું કહેવા માગે છે. એ સમજી લીધા પછી શું કરે છે ઝાડુવાળો? તો કે જે સિપાઈઓ એને પકડવા માટે આવેલા છે એ સિપાઈઓ સાથે હવે ઝાડુવાળો આગળ ચાલવા લાગ્યો. બીજી સવારે એને ફાંસી દેવા માટે માચડા પર ચડાવવામાં આવ્યો. જો આપણે ઘણી વખત ઘણા બધા પિક્ચરની અંદર, સિરિયલની અંદર આવો સીન જોયેલો હોય કે ભાઈ જ્યારે કોઈ વ્યક્તિએ કંઈ ગુનો કરેલો છે અને એને ફાંસીની સજા આપવાની હોય તો શું કરે? તો કે એને ફાંસી દેવા માટે માચડા, એટલે સ્ટેજ, ફાંસી દેવા માટેનું જે સ્ટેજ ત્યાં ગોઠવેલું હોય એ સ્ટેજ ઉપર એ માણસને ચડાવવામાં આવે.
અને ત્યારબાદ એ વ્યક્તિની અંતિમ ઈચ્છા પૂછવામાં આવે. શું કામ એને એવું કરવામાં આવે છે? તો કે એ માણસ હવે આ દુનિયામાં આજનો અથવા તો અત્યારનો એનો છેલ્લો સમય છે, એની કોઈ એકાધી ઈચ્છા હોય તો ઈચ્છાને પૂરી કરવા માટે એ વ્યક્તિને પૂછવામાં આવે કે ભાઈ તમારી જે છેલ્લી ઈચ્છા છે એ જણાવો. એ વેળાએ એને એની છેલ્લી ઈચ્છા શી છે તે પૂછવામાં આવ્યું. જો વેળા એટલે સમય, જે સમયે ઝાડુવાળાને ફાંસી દેવાની હતી ને ફાંસીના માચડા ઉપર એને ચડાવી દેવામાં આવે તે સમયે એને પૂછવામાં આવે છે કે ભાઈ જણાવ તારી છેલ્લી ઈચ્છા શું છે, તારી એવી કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો તું જણાવ, એને અમે પૂરી કરી દઈએ. એ બોલ્યો, મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. જો એ આવું શું કામ એને બોલ્યો, આપણને અંદાજ આવી જાય કે અહીંયા જોયું હતું કે ભાઈ એને બિરબલે ધીમેથી એના કાનમાં કાંઈક કીધેલું હતું. શું કીધું હતું એનો અર્થ હમણાં અહીંયા આવશે. એટલે કહે છે કે ભાઈ મારી અંતિમ અથવા તો છેલ્લી ઈચ્છા એક જ છે. શું? તો કે હું બાદશાહ સલામતના દર્શન છે એ કે કરી શકું. એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એને જ્યારે બાદશાહ સલામત આગળ લઈ જવામાં આવે ત્યારે એને ભાઈ પૂછે છે કે ભાઈ તમારી છેલ્લી ઈચ્છા જે હોય એ અમને જણાવો. એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો. ચાને એમ કીધું ને કે ભાઈ ઝાડુવાળાએ પોતાની છેલ્લી ઈચ્છા દર્શાવી કે ભાઈ હું રાજાના દર્શન કરવા માંગુ છું, એટલે એને રાજા સમક્ષ લઈ જવામાં આવે છે. બિરબલ તે સમયે બાદશાહની પાસે જ ઊભા હતા. જો કે છે જે સમયે એ ઝાડુવાળાને રાજા પાસે લઈ જવામાં આવે છે તે જ સમયે બિરબલ છે એ રાજાની બાજુમાં ઊભેલા હતા. બાદશાહીએ કહ્યું, અલ્યા તારું અપશુકનયાળ મોમે ગઈકાલે સવારે જોયું એટલે મારો આખો દિવસ બગડ્યો. જો હવે રાજા જેવો એ ઝાડુવાળાને જુએ છે એટલે તરત જ અલ્યા એટલે એલા, એ ઝાડુવાળાને શું કહે છે કે એલા તારું અપશુકનયાળ, મતલબ કે જે વ્યક્તિનું મોઢું જોવાથી ખરાબ શુકન થાય છે એવા માણસનું મોં રાજા કહે છે મેં ક્યારે જોયું, તો કે મેં તારું મોં ગઈકાલે જોયેલું હતું, જેના કારણે એ શું કહે છે મારો આખો દિવસ બગડ્યો. એ કે સવારના પોરમાં તારું મોઢું જોવાને કારણે મારો આખો દિવસ છે એ ખરાબ જાય છે, મારે આખો દાડા ભૂખ્યા રહેવું પડ્યું. રાજા શું કહે છે કે ભાઈ તારું મોઢું જોવાને કારણે દાડો એટલે દિવસ, ઠીક છે, આખો દિવસ ભૂખ્યા રહેવું પડ્યું, મતલબ કે ખાવા માટે મને કોઈ વસ્તુ મળતી નથી, એટલે જ તને ફાંસીની સજા કરી છે. એ કહે છે કે ભાઈ મેં તારું અપશુકન્યાળ મો જોયું જેના કારણે કે મને આખો દિવસ જમવાનું કાંઈ મળ્યું નહીં, એટલા માટે એ કહે છે કે ભાઈ હું તને આ ફાંસીની સજા છે એ આપું છું. નોકરે કહ્યું, આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવાનું નથી, પણ ગઈકાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું તેમ મેં આપનું મોઢું જોયું હતું. જો આ ઝાડુવાળો શું કહે છે કે ભાઈ બાદશાહ સલામત તમે મને જે સજા કરી છે, ફાંસીની સજા આપી છે, એ સજા માટે કે મારે તમને કાંઈ કહેવાનું નથી, એ તમે જે કરી હોય એ તમારો બધું વસ્તુઓ જોઈને કરેલી હશે, પરંતુ એ કે મારે તમને એક વાત કહેવી છે, જેમ એ કે ગઈકાલે સવારે એ કે તમે મારું મોઢું જોયું હતું એમ એ કે મેં પણ ગઈકાલે સવારે તમારું શું જોયું હતું, તો કે મોઢું જોયું હતું, તેથી મારે તો કેદખાને પડવાનું થયું અને આજે ફાંસીએ ચડવાનું થયું. જો બિરબલે ખૂબ ચાલાકીથી આ માણસને સમજાવ્યો હતો, એટલે કહે છે કે જે રીતે તમે મારું મોઢું જોયું તમને આખો દિવસ જમવાનું ન મળ્યું, તો કે એવી જ રીતના મેં તમારું મોઢું જોયું તો કે મારે શું થયું, તો કે આજના દિવસે મારે કેદખાને એટલે જેલની અંદર કે છે આજના દિવસે તો મારે જેલની અંદર એ કે આવવાનું થયું, અને એ કે આજે સવારની વાત કરું તો મારે ક્યાં ચડવાનું થયું, તો કે ફાંસીના માચડા ઉપર, મતલબ કે તમારું મોઢું જોવાથી મને જેલની સજા થઈ અને એ ઉપરાંત કે મને મૃત્યુદંડ પણ મળ્યો એમ. તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપશુકન્યાર કોણ. જો હવે અહીં કણે ઝાડુવાળો છે એ રાજાને પ્રશ્ન પૂછે છે એ ભાઈ તમે જ ન્યાય કરીને મને જણાવો કે આપણા બેમાંથી વધારે અપશુકન્યાર કોણ છે, તમે છો કે હું છું. જેમ કે તમે મારું મોઢું જોયું તો તમને આખો દિવસ જમવાનું ન મળ્યું, એવી જ રીતના કે મેં તમારું મોઢું જોયું તો મને શું થયું, તો કે
કાલના દિવસે જેલ થઈ અને આજે સવારે મને શું મળ્યું? તો કે ફાંસીની સજા મળી. તો કે તમારે ન્યાય કરવાનું છે કે તમે વધારે અપશુકન્યાળ છો કે હું વધારે અપશુકન્યાળ છું. અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે તો આપને એ કઈ સજા કરશે? બીજો પ્રશ્ન પૂછે છે એ રાજાને કે જો ન્યાયાધીશ, મતલબ કે ન્યાય આપવાનું જે કાર્ય કરનારો માણસ છે, એ ન્યાયાધીશ કે જો મને અત્યારે ફાંસીની સજા દેતા હોય, તમારું તમે મારું મોઢું જોયું એના કારણે, તો કે મને તો આટલી મોટી સજા મળ્યું, એ બદલામાં ન્યાયાધીશ કે તમને કઈ સજા આપશે? આ વાત સાંભળીને બાદશાહ વિચારમાં પડી ગયા. જો હવે રાજા છે એ જેવો આ જાડુવાળાની આખી વાત સાંભળે છે એટલે એ તરત વિચારોની અંદર પડી જાય છે કે ભાઈ આ જે વાત કરી રહ્યો છે એ સાચી છે. જેમ હું માનું છું કે આ વ્યક્તિનું મોઢું જોવાથી મને અપશુકન થયા, એમ કે છે એ માણસે પણ મારું મોઢું જોયું તો કે હું એના માટે અપશુકન્યાળ હોઈ શકું એમ. બાજુમાં ઊભેલા બિરબલ મરક મરક હસવા લાગ્યા. તો એ કહે છે રાજાની બાજુની અંદર કોણ ઊભેલું હતું? તો કે બિરબલ. હવે એ બિરબલ શું કરે છે? મરક મરક હસવું એટલે ધીમે ધીમે હસતો હતો. શું કામ એને? તો કે જે વાત એ જાડુવાળાને કહેવા માંગતો હતો એ વ્યવસ્થિત રીતે એણે જણાવી, જેના કારણે રાજાના મનમાં જે વહેમ હતો એ વહેમ દૂર થઈ શક્યો એટલે પોતાની વાત આખી યોગ્ય રીતે સાબિત થઈ. એટલા માટે બિરબલ શું કરે છે? તો કે પોતે અહીંયા જે કહેવા માંગે છે એ બાબત સાચી સાબિત થઈ એટલે ધીમે ધીમે એ હસે છે. એ જોઈને બાદશાહ બોલ્યા, બિરબલ આને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજું કોઈ ન હોય, એની વાત સાચી છે. જો હવે રાજા શું કરે છે એટલે તરત જ એ બિરબલ સામું જોઈ અને કહે છે કે બિરબલ આ જાડુવાળાને આવો જવાબ શીખવવા વાળો એ કે તારા સિવાય કોઈ બીજું હોઈ શકે નહીં, પણ એ કે અત્યારે જે જાડુવાળો જે વાત કરી રહ્યો છે એ વાત કેવી છે? તો કે સાચી છે. જેમ કે એનું મેં મોઢું જોયું તું મને અપશુકન થયા, એમ એ માણસે મારું મોઢું જોયું તું તો એને પણ અપશુકન થયા. એટલે હવે રાજાના મનમાં જે વહેમ સુકન અપશુકનના જે વિચારો હતા એ વિચારો અહીંથી દૂર થાય છે. મતલબ કે આવું જરૂરી નથી કે તમે કોઈ માણસનું મોઢું જુઓ તો તમારા સાથે અપશુકન થાય. એટલે કહે છે સુકન અપશુકનના ખોટા વહેમ રાખીને એ બિચારાને હું અન્યાય કરી બેસત. તો રાજા શું કહે છે કે મેં મારા મનની અંદર આવા વિચારો રાખ્યા. સુકન અપશુકન, સુકન એટલે સારું, અપશુકન એટલે ખરાબ, સારા અને ખરાબો એવા ખોટા વહેમ અથવા તો એવા ખોટા વિચારો કે હું મારા મગજની અંદર રાખીને શું કરત? તો કે અત્યારે આ બિચારા નોકર જેનો કાંઈ વાંક ગુનો નથી એવા વ્યક્તિને અત્યારે કે હું સજા કરી બેસશ. જે થયું તે સારું થયું, એને છોડી દો અને સરપાવ આપી માનભેર ઘેર પહોંચાડી દો. રાજા શું કહે છે કે ભાઈ અત્યારે જે બન્યું એ બધું કેવું બન્યું? તો કે સારું થયું, જેથી મને ખબર પડી કે મગજની અંદર વહેમ કે સુકન કે અપશુકન એવું કાંઈ હોતું નથી. હવે રાજા શું કહે છે? તો કે આ સિપાહીને કહે છે કે ભાઈ તમે એ ઝાડુવાળાને છોડી દો અને સરપાવ એટલે ઈનામ, એ માણસને ઈનામ આપી અને માનભેર તમે એ વ્યક્તિના એના ઘર સુધી કે પહોંચાડી દીધું.